આજરોજ જેતપુર ચાઇના બહિષ્કાર સમિતિના આગેવાનોએ જેતપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને ભારતમાં જે ચાઇનીઝ ચીજ વસ્તુ વપરાય છે એમાં પણ ખાસ કરીને ગુજરાત અને અમારા સ્થાનિક લેવલે સરકારશ્રીને એવી વિનંતી કરી છે કે જે 59 એપમાં આપણે જે બહિષ્કાર હાઈકોર્ટ મૂક્યું એ રીતે આપણી જે બિનવ્યર્થ કે જે જરૂરી ચીજ વસ્તુ નથી એમાં પણ તાત્કાલિક બેન મૂકી અને આત્મનિર્ભર બને આપણા ભારતીય લોકો એવા પ્રયત્ન કરવા અમે આજે આવેદનપત્ર આપ્યું છે. તેમજ સરકારશ્રીને અમે એ પણ વિનંતી કરી છે કે જેમ બને એમ આપણે આત્મનિર્ભર બનવા તરફ આપણા સ્થાનિક ઉદ્યોગપતિઓને પણ પ્રોત્સાહન આપી અને આ ચીજ વસ્તુઓ ઉત્પાદન કરવા પ્રેરે. આભાર. મારું નામ હરેશ કુમાર ચંદુલાલ ગઢિયા, સેક્રેટરી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ. શહેર દ્વારા ચાઇનીઝ બહિષ્કાર સમિતિ દ્વારા એક મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને જોઈએ તો ચાઇનામાંથી જે વસ્તુ આપણા ભારત દેશમાં આવી રહી છે, ખાસ કરીને જોઈએ તો પતંગના દોરાઓ છે, તુક્કલ છે, ફટાકડાઓ છે, એને હિસાબે અને એ ઉપરાંત જે માનો કે ધાર્મિક લાગણીને લઈને પણ એ ટાઈપની જે કાંઈ વસ્તુઓ આવી છે ગણપતિઓ છે, આજે દરેક સંપ્રદાયને દરેક લોકોને આ વસ્તુઓ લાગુ પડતી હોય છે. એટલે માટે આજે માનો કે તુક્કલ દ્વારા આપણે જોઈએ છીએ તો ઘણી જગ્યાએ આગના પણ પુષ્કળ પ્રમાણમાં બનાવો બનતા હોય છે, પતંગના દોરાથી પક્ષીઓને પણ ખૂબ જ મૃત્યુ થતા હોય છે. તો ચાઇનીઝ બહિષ્કાર સમિતિ દ્વારા આજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને આ વસ્તુઓને સરકારશ્રીને રજૂઆત કરીને ભેટ લગાવવામાં આવે, જેવી રીતે આપણે હમણાં એપ હતી ચાઇનાની એ એપને જ્યારે ભેટ લગાવ્યું એ જ રીતે આને પણ ભેટ કરવામાં આવે એવી ચાઇનીઝ બહિષ્કાર સમિતિ દ્વારા માગણી કરવામાં આવે છે. મારું નામ રમેશભાઈ જેતપુર સાહેબ. આ વસ્તુમાં કોઈ પણ નિયમનો ભંગ થશે અથવા કોઈ પણ વ્યક્તિઓ દ્વારા આ વેચાણ કરવામાં આવશે તો તેના પર શું પગલાં લેવામાં આવશે? જે રીતે સરકારશ્રીની ગાઈડલાઇન આવે આગળ ઉપર એ મુજબ એની ઉપર પગલાંઓ લઈ શકીએ.